जागृति ओम अलख नो अनहद नाद गुजावे आत्म जागृति प्रभु प्रीति नो मधुर साद सुनावे आत्म जागृति ओम अलख नो अनहद नाद बुझावे आत्म जागृति आत्म जागृति आत्म जागृति आत्म जागृति। नमस्कार दर्शक मित्रों, आत्मजागृति कार्यक्रम की अंदर हूँ मनीष शाह आप सबनु दिल थी स्वागत करूँ छू। मित्रों, आपणे सौ भणी गया छे कि जो सूर्यप्रकाश नी नीचे एक कागजनो टुकड़ो मुकवामां आवे तो ये बढ़तो नहीं, परंतु जो वच्चे एक बहिर्गोर लेंस मूकी देवामां आवे तो ये सूर्यना किरणों एक ज बिंदु पर केन्द्रित थईने एक कागजनो टुकड़ो भरे छे। तेवी ज रीते मित्रों, आ पावर ऑफ कॉन्सन्ट्रेशन छे कि जो माणस के कोई व्यक्ति एक ज दिशा में योग्य वस्तु पर विचार करे तो तेने कार्य में खूब सारी सफलता मिले छे। तो आ एक पावर ऑफ कॉन्सन्ट्रेशन शू छे एनु उदाहरण छे। तो चलो मित्रों, आजे आपणे आ एकाग्रता नी शक्ति उपर खूब विस्तृत में चर्चा करीशुं अने आप सौने जणावता मने आनंद थाय छे के आजे पण आपणी पासे सीनियर ब्रह्माकुमारी बेन उपस्थित छे। तो गीताबेन, आजना आ कार्यक्रम नी अंदर हूँ आपनुं दिलथी स्वागत करूँ छूँ। वेलकम टू धीस शो। थैंक यू। સૌ પ્રથમ તો બેન હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે એકાગ્રતા એટલે શું? એક પ્લસ અગ્રતા મળીને એકાગ્રતા થાય છે, એટલે જે કોઈ પણ એક કાર્ય કે વ્યક્તિ કે વિચાર પ્રત્યેનો આપણી અગ્રતા, એના તરફનો જ આપણો વધુ અભિગમ, એને એકાગ્રતા કહેવામાં આવે છે। ઘણી વખત આપણે એક સાથે अनेक बाबतों तरफ थोड़ू 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 पोतानी बुद्धि राखता होईए छी, एटले मन विखेराई जतू होय छे। पण जो एकज कार्य प्रत्येक समय पूरा आपणे केन्द्रित थईने जो कार्य करिए तो एनाथी आपणे सफल थई शकता होईए छी। कहेवाय छे ने के पांच पांच फूट दस जग्याए खोदी वळवाथी पाणी नहीं निकले, પણ એક જ જગ્યાએ જો 50 ફૂટ તમે ખોદશો તો તમને પાણી મળશે। એ એકાગ્રતા છે કે એક જ લક્ષ્ય સાથે પોતાની તમામ શક્તિઓ એ દિશામાં લગાડવી, એનું નામ એકાગ્રતા। તો આટલું જો એનું ઇમ્પોર્ટન્સ હોય તો એકાગ્રતા કેમ વધારવી જરૂરી છે મનુષ્ય જિંદગીમાં? કારણ કે એકાગ્રતાથી, ફોકસ્ડ માઇન્ડથી જ્યારે આપણે કાર્ય કરીએ છીએ તો આપણી તમામ શક્તિઓ એ કાર્યની દિશામાં લાગી જતી હોય છે, અને એને કારણે ખૂબ ઓછા સમયમાં અને ઓછી મહેનતે આપણને વધુ સફળતા મળતી હોય છે। એટલા માટે એકાગ્રતા જીવનમાં જરૂરી છે। એકાગ્ર થઈને જ્યારે આપણે કાર્ય કરીએ છીએ તો એ કાર્યનો આનંદ આપણે લઈ શકીએ છીએ। ઘણી વખત આપણે જે કાર્ય કરતા હોઈએ છીએ એમાં આપણું મન નથી હોતું, શરીરથી આપણે ત્યાં ઉપસ્થિત હોઈએ છીએ પણ મનથી આપણે બીજે જ ક્યાંક હોઈએ છીએ, ભાવનાત્મક રીતે બીજે જ જોડાયેલા હોઈએ છીએ। એને કારણે જ્યાં આપણે છીએ, જેની સાથે છીએ, જે કાર્યમાં છીએ, એનો આનંદ કે સુખ નથી લઈ શકતા અને આપણે એમાં સફળ પણ નથી થઈ શકતા। એટલા માટે એકાગ્રતા જીવનમાં ખૂબ જરૂરી છે। જે સ્થાને અત્યારે હું છું, જે કાર્યમાં હું છું, એમાં જ મનને રાખવું, એનું નામ એકાગ્રતા। અત્યારે દીદી જોવામાં આવ્યું છે, ચાહે નાનું બાળક હોય કે યુવા હોય કે પછી એક સિનિયર લેવલ પર ઓફિસમાં કામ કરતો કોઈ કર્મચારી હોય, દરેક કોઈ ન કોઈ રીતે કોઈ ન કોઈ પ્રકારે આ એકાગ્રતાની ક્રાઇસિસને ફેસ કરી રહ્યો છે। તો શા માટે એમને આવી એકાગ્રતાની ક્રાઇસિસ ફેસ કરવી પડે છે? એની ઈચ્છાઓ, એની ભાવનાઓ, એના અંતરની ઉર્મીઓ અનેક વ્યક્તિઓ, અનેક વસ્તુઓમાં વિખેરાયેલી છે,
એને કારણે કોઈ એક પ્રત્યે એ એકાગ્ર નથી થઈ શકતા. આજે જ્યારે મારા મનની અંદર અનેક આકર્ષણો હોય, અનેક ઈચ્છાઓ હોય, અનેક વ્યક્તિઓ પ્રત્યેની મારી ઉર્મિઓ જોડાયેલી હોય, તો કોઈ એક પ્રત્યે હું એકાગ્ર નહીં થઈ શકું. આ જ મનનો ભટકાવ છે, આ જ ભાવનાઓનો બિખરાવ છે. એને જ્યારે આપણે એકાગ્ર કરીએ છીએ તો ઓટોમેટિક એક એનર્જી ઉત્પન્ન થાય છે. જેમ તમે કહ્યું કે સૂર્યના કિરણો બહિર્ગોળ કાચ દ્વારા આપણે એકાગ્ર કરી અને એ કાગળ ઉપર ફેંકીએ છીએ તો અગ્નિશક્તિ ઉત્પન્ન થાય છે અને એ કાગળને આપણે બાળી શકીએ છીએ. એ જ રીતે મનના વિચારોને કે મનની ભાવનાને કોઈ એક લક્ષ્ય પ્રતિ જો આપણે કેન્દ્રિત કરીએ તો એનાથી એક શક્તિ ઉત્પન્ન થાય છે, જેને આપણે આધ્યાત્મિક શક્તિ કહીએ છીએ, યોગ શક્તિ કહીએ છીએ. અને એ શક્તિથી આપણને એમાં સફળતા મળી જાય છે. પણ એક જ વખતે અનેક ઈચ્છાઓ હોય, અનેક આકર્ષણો હોય, તો આપણે ક્યાંય પણ કેન્દ્રિત નથી થઈ શકતા. પરિણામે આપણે કશામાંથી પણ વિશેષ પ્રાપ્તિ નથી કરી શકતા. દીદી, અત્યારે ઘણીવાર એવું બને છે કે ઘણી વ્યક્તિને અંદરથી એવું રિયલાઇઝ થાય છે કે મારી એકાગ્રતા જેટલી જોઈએ હોય એટલી જ હોવી જોઈએ એટલી નથી, તો શું એ કોઈ એવો પુરુષાર્થ કરી અને પોતાની એકાગ્રતા વધારી શકે? બિલકુલ વધારી શકાય. એને માટે આંતરિક અને બાહ્ય બંને રીતનો પુરુષાર્થ કરવો જરૂરી છે. આજે કોઈ પણ કાર્ય પ્રતિ આપણે એકાગ્ર નથી થઈ શકતા તો એના કારણ શું છે? આપણે સૂક્ષ્મતાથી પોતાનું નિરીક્ષણ કરવું જોઈએ. આજે વિદ્યાર્થીઓ ભણે છે પણ એ લોકો કહેતા હોય છે કે શરીરથી સ્કૂલમાં ક્લાસમાં બેઠા છીએ પણ મેન્ટલી બહાર હોઈએ છીએ. ઘણી વખત ચોપડી ખુલ્લી હોય છે અને મન ક્યાંનું ક્યાં ભટકતું હોય છે. આ સ્થિતિનું કારણ એ છે કે એક તો આપણને ભણવામાં એટલી રુચિ નથી, અત્યારે એટલું એનું મહત્ત્વ આપણે નથી સમજતા, એને કારણે આપણે એના પ્રત્યે ફોકસ નથી થઈ શકતા. વ્યક્તિને જ્યાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં એ એકાગ્ર થઈ જતો હોય છે. કોઈ તારી મારી અહીંની તૈની કોઈ પણ વાત કરે તો આપણે બિલકુલ એકાગ્રતાથી, આપણા કાન પણ ઊંચા થઈ જાય અને આંખ પણ પહોળી થઈ જાય અને પૂરી એકાગ્રતાથી આપણે સાંભળતા હોઈએ છીએ. તારી મારી અહીંની તૈની વાતો સાંભળવાની એક રુચિ હોય છે. આપણે ટીવી જોઈએ છીએ તો આપણે એકાગ્ર થઈ જઈએ છીએ, આપણું ખાવાનું પણ રહી જતું હોય છે. તો ભણવામાં આપણે કેમ એકાગ્ર નથી થઈ શકતા? કારણ કે આપણને એમાં રુચિ નથી, એમાં આપણને આનંદ આવતો નથી, એટલા માટે આપણે ત્યાં એકાગ્ર નથી થઈ શકતા. તો આપણું એ કર્તવ્ય છે કે આપણે પોતાની જાતને એ સમજાવવું જોઈએ કે અત્યારે મારા માટે ભણવું, વાંચવું, કે અત્યારે મારે માટે ભક્તિ કરવી કે ભગવાનને યાદ કરવું, કે અત્યારે મારે આ ધંધામાં કે નોકરીમાં ધ્યાન આપવું એ જરૂરી છે. તો જ હું એમાં સફળ થઈ શકીશ, અને હું સફળ થઈશ તો જ મારી ડિમાન્ડ રહેશે કે મારી વેલ્યુ છે. એટલા માટે એ જ્યારે મહત્ત્વ આપણે સમજાય તો પોતાની રુચિને કેળવવી પડશે અને ત્યાં આપણે એકાગ્ર થઈ શકીશું. બીજી વસ્તુ કે આપણને એમાં રુચિ કે આનંદ કેમ નથી આવતો? જરૂર આપણે બીજા કોઈ આકર્ષણોમાં છે. આજે એક વિદ્યાર્થી કેમ પીરિયડ મિસ કરે છે, એ કેમ ભણવામાં રસ નથી લેતો? કારણ કે એને બહાર ફરવામાં રસ છે, એને ફ્રેન્ડ્સ જોડે વાતો કરવામાં, રખડવામાં, હસી મજાક કરવામાં એને ઇન્ટરેસ્ટ છે. એ કેમ પીરિયડ છોડીને ફિલ્મ જોવા જાય છે? કારણ કે એને ફિલ્મ જોવામાં રસ છે. આજે ઘણી કંપની અને ફેક્ટરીઓમાં અમે જોતા હોઈએ છીએ કે વર્કર્સ કામ કરતા હોય છે, એમ્પ્લોઈઝ કામ કરતા હોય છે, પણ એને દર અડધા કલાકે એ બહાર આવતો હોય છે. કારણ કે એને ગુટકા ખાવાની આદત છે, પાન ખાવાની આદત છે, બીડી પીવાની આદત છે. એટલે એ જે ખોટી આદત એણે નાખી એના કારણે એના તરફ એનું મન ખેંચાય છે અને કાર્ય તરફ એ એકાગ્ર નથી થઈ શકતો. એટલે આવી અનેક પ્રકાર, એ જ રીતે
આપણે ભક્તિ કરીએ છીએ પણ આપણને આકર્ષણ કોઈ વ્યક્તિનું છે, એના પ્રત્યે આપણે એટેચ છીએ, એકાગ્ર નહીં થઈ શકીએ. તો આવી કઈ પ્રકારની ઇમ્પ્યોરિટીઝ, અપવિત્ર વાતો આપણા જીવનની અંદર છે, એવા આકર્ષણો છે જેના કારણે આપણે જે હાથમાં કાર્ય લીધું હોય, લક્ષ્ય લીધું હોય, પ્રવૃત્તિ લીધી હોય, એના તરફ આપણે કેન્દ્રિત નથી થઈ શકતા, એકાગ્ર નથી થઈ શકતા, અને એને કારણે ઘણી બધી એનર્જી આપણી વેસ્ટ થતી હોય છે, ટાઈમ વેસ્ટ થતો હોય છે, અને આપણે સફળતાને પ્રાપ્ત નથી કરી શકતા. એટલા માટે પ્રાચીન શિક્ષા પદ્ધતિમાં કે પ્રાચીન જીવન પદ્ધતિમાં એવું કહેવામાં આવતું કે પવિત્ર બુદ્ધિ જ વિદ્યાને ગ્રહણ કરી શકે. ઘણા સ્પોર્ટ્સમેન હોય છે કે એના ગેમ્સ વખતે બ્રહ્મચર્યનું પાલન કરતા હોય છે. આજે તમે ઇતિહાસને જુઓ કે જેમણે પણ કોઈ ક્રાંતિકારી કાર્ય કર્યું, ચાહે આઝાદીની મુમેન્ટ હોય, ગાંધીજીએ અને ગાંધીજી સાથે કેટલા બધા ભારત દેશના નાગરિકો અને નેતાઓએ પોતાના જીવનમાં બ્રહ્મચર્ય પાલન કર્યું, કારણ કે પવિત્રતાથી મનને એકાગ્ર કરી શકાય છે. કોઈ પણ ઈચ્છાઓ, કામનાઓ કે વિષય વાસનાઓ મનને ચંચળ બનાવે છે, મનને ભટકાવે છે. એટલે વ્યસન હોય, વિકાર હોય કે સંગદોષ હોય, આવી જે પણ ઇમ્પ્યુરિટીઝ છે, જ્યાં સુધી આ બધી અપવિત્રતાઓને આપણે ખતમ ન કરીએ ત્યાં સુધી આપણે એ કાર્યમાં એકાગ્ર નથી થઈ શકતા. બહુ સરસ દીદી, તમે એકાગ્રતા કેવી રીતે વધે એ બતાવ્યું, તો સાથે સાથે અમારા દર્શક મિત્રોને એ પણ બતાવો કે જેની એકાગ્રતા સારી હોય, પાવર ઓફ કોન્સન્ટ્રેશન ખૂબ સારો હોય, તો એને જીવનમાં શું ફાયદા થાય? એનાથી એની એનર્જીનો વેસ્ટેજ નહીં થાય, પહેલી વસ્તુ. પછી એની મેન્ટલ એનર્જી હોય કે એની પાસે ટાઈમ એનર્જી હોય કે વર્ક એનર્જી હોય, એનો વેસ્ટેજ નહીં થાય. એ ફોકસ્ડ માઇન્ડ હોવાને કારણે ઓછા સમયમાં, ઓછી મહેનતે વધુ સફળતા એ પ્રાપ્ત કરી શકશે. બીજી વસ્તુ કે જ્યારે આપણે એકાગ્ર હોઈએ છીએ તો આપણને નવી નવા વિચારો ક્રિએટ થતા હોય છે અથવા ટચ થતા હોય છે. એટલે ક્રિએટિવિટી જેને આપણે કહીએ છીએ, રચનાત્મકતા આપણામાં ત્યારે આવે છે કે જ્યારે આપણી અંદર એકાગ્ર થઈને આપણે કોઈ કાર્ય કરતા હોઈએ, તો એવા એકાગ્ર, શાંત, શુદ્ધ મનની અંદર ન્યુનેસ ટચ થતું હોય છે અને ક્રિએટિવિટી આપણી અંદર આવતી હોય છે. તો આપણી લક્ષ્ય સિદ્ધિ માટે એકાગ્રતા ખૂબ જરૂરી છે અને એનાથી જ જીવનમાં આપણે પ્રોગ્રેસ કરી શકીએ છીએ. મનોવિકારો જે છે એ ખાસ કરીને આપણી એકાગ્રતા ઓછી કરે છે. તો જો આ મનોવિકારોને દૂર કરવા હોય એકાગ્રતા વધારવા માટે, તો ઈશ્વરનું ધ્યાન ધરવાથી કે પરમાત્માનું ધ્યાન ધરવાથી કે એવી કોઈ ક્રિયા કરવાથી શું આ મનોવિકારો દૂર થઈને આપણી એકાગ્રતા વધી શકે? યોગ દ્વારા કે પરમાત્માની યાદ દ્વારા આપણે એકાગ્રતાને વધારી શકીએ છીએ. અને એટલા માટે આપણે કોઈ પણ કાર્ય શરૂ કરીએ તો શા માટે ભગવાનને યાદ કરીએ છીએ? આજે તમને સ્કૂલ કોલેજ, સ્કૂલોની અંદર તમે જોયું હોય કે બાળકોને, વિદ્યાર્થીઓને પ્રાર્થના પહેલાં કરાવવામાં આવે છે. પ્રાર્થનાથી સ્કૂલની શરૂઆત થાય, પ્રાર્થનાથી શરૂ થાય છે, કારણ કે પ્રાર્થનાથી એનું મન શુદ્ધ બને છે, સ્વ પ્રત્યે એકાગ્ર થાય છે, એ પવિત્ર પરમાત્મા પ્રત્યે એકાગ્ર થાય છે, અને પછી એ મન ભણતર તરફ ફોકસ થાય છે, કેન્દ્રિત થાય છે. તો યોગ અભ્યાસ એમાં ખૂબ જ ઉપયોગી બને છે. અન્ય તમામ વિચારોથી થોડા સમય માટે આપણે ડિટેચ થઈએ છીએ અને પોતાના મનને શ્રેષ્ઠ, શુભ કે આવશ્યક વિચારો તરફ આપણે કેન્દ્રિત કરીએ છીએ, તો એના કારણે આપણને સફળતા મળે છે. તો ઓલ ઓફ સડન આપણે એકાગ્ર ન થઈ શકીએ, પણ જો આપણને આ પ્રેક્ટિસ હોય તો આપણે કહીએ છીએ ને કે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. ઇવન ગીતાની અંદર પણ
અર્જુન વારંવાર પૂછે છે કે મારું મન તો તમારામાં લાગતું જ નથી, તમે મને યોગ વિશે આટલું બધું સમજાવો છો પણ હજુ મારું મન તમારામાં એકાગ્ર નથી થતું. તો એમાં પણ બે વસ્તુ કહેવામાં આવી છે કે અભ્યાસ અને વૈરાગ્યથી તારું મન મારામાં લાગતું જશે. એટલે આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે પણ કાર્ય આપણે હાથમાં લઈએ ત્યારે અન્ય તમામ બાબતોથી વૈરાગ્ય, એટલે કે આપણને કોઈ આકર્ષણ ન હોવું જોઈએ, અન્ય બધી જ વાતોને થોડા સમય માટે એક તરફ રાખીને આપણે જે હાથમાં કાર્ય લીધું હોય એના તરફ એકાગ્ર થઈ શકીએ છીએ. એટલા માટે ચાહે વૈજ્ઞાનિકો છે, ભલે એ લોકો યોગી નથી, પણ એ લોકો જ્યારે સંશોધનનું કાર્ય કરે છે તો દિન રાત પોતાના એ કાર્યમાં ખોવાઈ જાય છે, કારણ કે એને રુચિ છે, એને એને કંઈક કરી બતાવવાની ધૂન છે, લગન છે, માટે એ એમાં એકાગ્ર થઈ શકે છે. એટલે આપણે પણ જો કંઈક નવીન કાર્ય કરવું હોય, સમાજને કંઈક ઊંચું પ્રદાન કરવું હોય, તો એ કાર્ય પ્રત્યેની એકાગ્રતા ખૂબ જરૂરી છે. એટલે ત્યારે બીજા બધા જ આકર્ષણોથી આપણને વૈરાગ્ય હોવું જોઈએ કે અત્યારે હવે એ નહીં, બસ આ એક જ કાર્ય. અને બીજી વસ્તુ કે અભ્યાસ, પ્રેક્ટિસ દ્વારા પણ આપણે એકાગ્રતાને લાવી શકીએ છીએ. મનને એજ્યુકેટ કરવાની જરૂર છે. વારંવાર જ્યારે આપણે એવી સમર્થ વાતો પ્રત્યે મનને લગાવતા રહીએ તો પછી એ ધીરે ધીરે એકાગ્ર થતું હોય. દીદી, અમારા દર્શક મિત્રોને થોડુંક મોટિવેશન મળે એના માટે સરસ એક કે બે ઉદાહરણ આપશો કે જેમને એકાગ્રતા જે લોકોની ખૂબ ઉચ્ચ કક્ષાની હતી. આજે જે પણ સમાજની અંદર દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ, ઇવન તમે સ્વામી વિવેકાનંદને જુઓ કે યુવા અવસ્થાની અંદર પણ એની એક જ જીવનમાં લગન હતું કે ધર્મના ઊંચા જ્ઞાન દ્વારા જીવનને ઊંચું બનાવી અને સમાજની સેવામાં, માનવ જાતની સેવામાં એને સફળ કરવું. એ જરૂર અંદરથી એટલા એકાગ્ર હતા, એટલા માટે જ આવી યુવા અવસ્થામાં આવી સુંદર પર્સનાલિટીની વચ્ચે પણ એ આ દુનિયામાં અંત સુધી પોતાના કાર્યમાં એકાગ્ર થયા. એના જીવનનું જ એક ઉદાહરણ કે અમેરિકામાં એક સ્ત્રી એના તરફ આકર્ષાય અને એણે એમ કહ્યું કે તમે જો મારી સાથે લગ્ન કરો તો તમારા જેવો સરસ બાળક હું પેદા કરી શકું. એટલે ત્યારે એ કહે છે કે તમે તો મારા માં સમાન છો અને હું જ તમારો બાળક છું. એટલે આ આકર્ષણની સામે પણ એ અપ્રભાવિત રહ્યા અને પોતાના લક્ષ્યમાં એ ટકી શક્યા, કારણ કે એ પોતાના લક્ષ્ય પ્રતિ એકાગ્ર હતા. એટલે કોઈ પણ આકર્ષણ કે એવી વાતોએ એને પ્રભાવિત ન કર્યા. એ જ રીતે ગાંધીજીને જુઓ, કેટલા બધા સીતમ સહન કરવા પડ્યા, કેટલા બધા વિઘ્નો આવ્યા, છતાં એમનો એક સંકલ્પ કે આઝાદી પ્રાપ્ત કરવી જ છે, તો એમની એ જાગૃતિ અને એ લક્ષ્ય પ્રત્યેની એકાગ્રતાએ એમને અનેક એવા સાથીઓ પણ મળ્યા, એવા અનેક સાથી તૈયાર પણ કરી શક્યા અને એ પોતાના લક્ષ્યમાં સફળ થયા. આજે મીરા રાણી હતી, મહેલમાં હતી, પણ એક જ લગ્ન કે કૃષ્ણ એ જ મારો જીવન સાથી અને એના દર્શન માટેની એક જ અભિલાષાનું આકર્ષણ કે એ મહેલના તમામ વૈભવની વચ્ચે પણ એ કોઈ આકર્ષણમાં ન આવી અને ઈશ્વરની યાદમાં એણે કેટલી ઉચ્ચ અને દિવ્ય અનુભૂતિઓ પ્રાપ્ત કરી. આજે આપણા ઋષિ મુનિઓ એકાગ્રતાને આધારે જ આટલી બધી સિદ્ધિઓને પ્રાપ્ત કરી શક્યા. અને આપ જાણતા જશો કે આપણા ઋષિ મુનિઓ જ પછી એ ગણિતશાસ્ત્રની બાબતમાં, ભૂમિતિની બાબતમાં, કે મેડિકલ સાયન્સ, કે અણુ વિજ્ઞાન, કે અવકાશ, આ તમામ ક્ષેત્રની અંદર
એ લોકો પોતાનું પ્રદાન આપી શક્યા એનું કારણ એમની એકાગ્રતા, માનસિક શુદ્ધિ અને લગન. દીદી, આપ અહીંયા આવ્યા અને અમને એકાગ્રતા ઉપર જે સુંદર જ્ઞાન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વેલકમ. દર્શક મિત્રો, આપણે જોયું કે એકાગ્રતા એટલે શું અને એકાગ્રતાથી જીવનમાં શું ફાયદા થાય છે. મિત્રો, આપણે જોયું કે એકાગ્રતાનો સંબંધ સીધો આપણા મન સાથે જ છે, એટલે આપણે આપણા મનને જો યોગ્ય ટ્રેનિંગ આપીશું તો આપણે એકાગ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન પાવર ખૂબ જ વધારી શકીશું. એની સાથે સાથે મિત્રો, આપણે એ પણ જોયું કે આપણી એકાગ્રતા વધારવા માટે આપણે બિનજરૂરી જે કોઈ વ્યક્તિ વસ્તુની સાથે આકર્ષિત થયેલા હોય છે એનાથી આપણે ડિટેચ થવું પડશે, એના એટેચમેન્ટમાંથી બહાર નીકળવું પડશે, તો આપણી એકાગ્રતામાં ચોક્કસ વધારો થશે અને આપણને જીવનમાં ઓછા સમયની અંદર ખૂબ સારી સફળતા મળશે. હું આશા રાખું છું મિત્રો કે આજે અહીંયા આપ લોકોને જે જ્ઞાન આપવામાં આવ્યું તેનો આપ જીવનમાં ચોક્કસ ઉપયોગ કરશો. ફરીથી આપણે આવતા એપિસોડમાં આવા જ એક નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર. આત્મ જાગૃતિ.